હું જાઉં ને તો બેન્ડ વાજા તમે બોલાવજો, ને તમે બધાની આગળ નાચતા નાચતા મને લઈ જજો. આખો દિવસ મમ્મી મમ્મી કરતી પાછળ ફરી કઈ બી વસ્તુ હોય તો મમ્મી તમારા માટે આ લઈ આવું, મમ્મી તમને આમ કરું. गुजरात के जूनागढ़ के रहने वाले 30 साल के श्रीनाथ सोलंकी ने अपनी पत्नी की अंतिम यात्रा धूमधाम से निकाली। श्रीनाथ और मोनिका ने साल 2017 में लव मैरिज की थी। शादी के 5 साल बाद वो माता पिता बनने वाले थे। गोद भराई की रस्म के बाद मोनिका अपने मायके चली गई। जब वो 9 महीने की गर्भवती थी तो मोनिका की तबीयत बिगड़ी और उन्हें अस्पताल में भर्ती करना पड़ा। ખાલી એટલું જ બોલ્યા કે મોની સિરિયસ છે અને એને કઈ સમજાતું નથી કે શું થાય છે, હોસ્પિટલ લાવ્યા છે, દવાખાને લઈ આવ્યા છે, અમે વધારે તકલીફ વાળું છે, અંદર બેબી છે ને પ્રોબ્લેમ એવો છે કે બેમાંથી એકને આપણે કંઈક બચાવી શકીએ અંદર. ડિલિવરી કે સમયે મોનિકા ને આખરી સાંસ લી ઓર ડોક્ટર ઉનકે બચ્ચે કો ભી નહીં બચા પાએ. બહુ ઓર નવજાત બચ્ચે કી મોત ને શ્રીનાથ કે પરિવાર કો બુરી તરહ તોડ દિયા. મોનિકા હમેશા સે ચાહતી થી કે ઉનકા અંતિમ સંસ્કાર ધૂમધામ સે કિયા જાય. એનો નેચર પહેલેથી એકદમ સોલિડ ટાઈપ હતો, એકદમ બધી સિચ્યુએશનમાં હસવું ખુશ રહેવું કે એનો નેચર હતો. એક વખત મજાકમાં બોલાઈ ગયું કે હું જાઈશ જે તને ખબર પડશે, તને મારી કદર નથી, તો મારાથી અસહન નથી, મારાથી રડી પડા કે પ્લીઝ આ બધું ટોપિક બંધ કર, બધું ઇનફ છે. મને ડિયર કઈને બોલાતી કે તો ડિયર હું ટેન્શન લેશો, હું જાઉં ને તો બેન્ડ વાજા તમે બોલાવજો, ને તમે બધાની આગળ નાચતા નાચતા મને લઈ જજો. પરિવાર કે લોગો કે મુતાબિક મોનિકા હમેશા દૂસરો કી મદદ કરતી થી. ઉનકે નિધન કે બાદ પરિવાર ને ઉનકી આંખે દાન કર દી તાકિ વો સમાજ મે અપના યોગદાન દે સકે. उनकी याद में सोलंकी परिवार ने एक रक्तदान शिविर का भी आयोजन किया।